વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સપાટીની વાત કરીએ તો 23.52 ફૂટ પહોંચી છે, જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારો જેવા કે સામ્રાજ્ય, પરશુરામ ભઠ્ઠા, કમાટીપુરા, જલારામનગર વગેરે વિસ્તારોમાં સિટી બસો તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વિશ્વામિત્રી નદી 24 ફૂટ નજીક પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને વડોદરા શહેરના માથે ફરી એકવાર પૂરનું સંકટ દેખાઈ રહ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ વધી રહ્યું છે, જેથી ભયજનક સપાટી સુધી પહોંચવાની શક્યતા છે. જેથી નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી છે. ગતરોજ વડોદરા શહેરમાં સાંજે 4 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો, જે સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે રેડ એલર્ટના પગલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં વડોદરામાં 165 મિલીમીટર એટલે કે 6.5 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે જિલ્લામાં સૌથી વધુ ડેસરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થતા હાલ 23.52 ફૂટે પહોંચી છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે સામ્રાજ્ય, પરશુરામ ભઠ્ઠા, કમાટીપુરા, જલારામનગર વગેરે વિસ્તારોમાં સિટી બસો તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વિશ્વામિત્રી નદી 24 ફૂટ નજીક પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને વડોદરા શહેરના માથે ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. અત્યારે અમે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવ્યા છીએ. સવારથી વિવિધ વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હોય છે, જનરલી પાણીનો ભરાવો થતો હોય છે, એ લોકોને સ્થળાંતરિત કરવા માટેની પ્રક્રિયા હાથમાં લેવામાં આવી છે. પરંતુ કેટલાક વિસ્તારના નાગરિકો ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે આપને સલામત સ્થળે અમે સ્થળાંતરિત કરી રહ્યા છીએ, ત્યારે કોઈ કારણસર એ લોકો તૈયાર નથી, જેથી કરીને અમે જાતે અત્યારે લોકોને કન્વિન્સ કરવા માટે આવ્યા છે. કારણ કે અત્યારે 23 ફૂટ જેટલું વિશ્વામિત્રીનું લેવલ ઓલરેડી પહોંચી ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના કારણે પૂરનું સંકટ સમગ્ર ગુજરાતના માટે તોડાઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ હજી પણ 2 દિવસ ભારે વરસાદ શહેર જિલ્લામાં થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વરસાદ વડોદરામાં ચાલુ છે, પરંતુ ઉપરવાસમાં અહીં કરતાં પણ વધારે ભારે વરસાદ હોવાના કારણે સતત લેવલ વધી રહ્યા છે, જેથી કરીને આ પરશુરામ ભઠ્ઠાના વિસ્તારો કે જ્યાં નાગરિકો કન્વિન્સ નથી થતા, ત્યાં અમે અમારા દ્વારા એમને મેસેજ આપવા માટે અહીંયા એમને કન્વિન્સ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અને હું વડોદરાના સૌ નાગરિકોને એક અપીલ કરવા માંગીશ કે અત્યારે ખરેખર પૂરની પરિસ્થિતિને જેવું સંકટ આપણા માથે તોડાઈ રહ્યું છે, ત્યારે આપ સૌ પોતાની જાનની પણ ચિંતા કરી અને જ્યારે NDRF ટીમ અને SDRFની ટીમ આપના માટે તૈનાત કરી દેવામાં આવી છે, મોડી રાતથી બસો પણ મૂકી દેવામાં આવી છે અને આપ સૌને સ્થળાંતર કરી અને ત્યાં બધી જ આપના માટે સેવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, તો આપ સૌ સલામત સ્થળે જવા માટે વડોદરા મહાનગરપાલિકાને આપને સ્થળાંતરિત કરવા માટેની પ્રક્રિયામાં સહકાર આપશો. જે રીતે જનરલી કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જ્યાં એમનું 2 ટાઈમનું જમવાનું, રહેવાનું, મેડિકલની પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોય અને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાતથી સાયરન પણ વગાડવામાં અને એલર્ટ માટે કરવા માટે એ લોકોને સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે અને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને અલગ અલગ જે પણ વિસ્તારોમાં આવી રીતે જ્યારે જ્યારે પાણી ભરાવો થતો હોય અને લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય, બધી જ જગ્યાએ રાતથી બસોની પણ વ્યવસ્થા મૂકીને ગોઠવી દેવામાં આવી છે. પરંતુ કોઈ કારણસર આજે કદાચ જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પણ લોકો ઘર છોડી અને આ સલામત સ્થળે જવા જલ્દી તૈયાર થઈ નથી રહ્યા. પરંતુ આ કુદરતની જ્યારે આફત હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને ચોક્કસ આ આફતનો સામનો કરી શકીશું. પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ જે તૈયારી કરી છે, મારા શહેરીજનો કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે, એમને હું ખૂબ આગ્રહભરી વિનંતી કરું છું કે આજે જ્યારે આવી વિકટ પરિસ્થિતિ સામે આવી છે અને માત્ર વડોદરા નહીં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો આપણે સૌ સાથે મળી અને વડોદરા મહાનગરપાલિકાના આપ સૌને સ્થળાંતરિત કરવાના પ્રયાસોને સાથ સહકાર આપ્યો.